ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાના સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ સહ સ્વનિર્ભર તબીબી કોલેજો શરૂ કરવામાં આવી છે, પરંતુ આ કોલેજોમાં તબીબી સ્નાતકના અભ્યાસક્રમ માટે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ ક્વોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67% થી 88% જેટલો વધારો કરવામાં આવ્યો છે, જેમાં જનરલ ક્વોટા માટે વાર્ષિક ફી રૂપિયા 5.50 લાખ અને મેનેજમેન્ટ ક્વોટા માટે ફી 17 લાખ જાહેર કરવામાં આવેલ છે. આ વાર્ષિક ફી ગત વર્ષોમાં જોઈએ તો 3.30 લાખ જનરલ ક્વોટા અને મેનેજમેન્ટ ક્વોટા માટે 9 લાખ લેવામાં આવી હતી, જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતાં ઓછી હતી, અને લાગુ કરેલ ફી વધારાથી જનરલ ક્વોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની MBBSની લાયકાત ગત વર્ષે 14.85 લાખથી મેળવતો હતો, તે ચાલુ વર્ષે MBBS પૂર્ણ કરતાં 24.75 લાખ ચૂકવશે, જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી 40.50 લાખથી મેળવતો હતો ડિગ્રી, જે આ વર્ષથી વધીને MBBS પૂર્ણ કરતા 76.50 લાખ ચૂકવશે, ત્યારે આ ટોટિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ તબીબી ડિગ્રી મેળવી શકે તેવા નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લામાં કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. આજે 30 વર્ષથી ભાજપ સરકાર જ્યારે ગુજરાત પર રાજ કરતી હોય, કેન્દ્રમાં રાજ કરતી હોય, સેન્ટ્રલમાં રાજ કરતી હોય, ત્યારે શિક્ષણને લઈને કોઈ નવી ક્રાંતિ લાવવાના કારણે નવી ક્રાંતિ નથી લાવી શકતી, ત્યારે કેવી રીતે પેરેન્ટ્સો અને વાલીઓને લૂંટવાના છે એના નવા નવા કારસાઓ આ લોકો અપનાવી રહ્યા છે. તાજેતરમાં જ આજે મેડિકલ કોલેજોમાં જે એડમિશન ચાલી રહ્યા છે એમાં ઘરકામ 67%થી લઈ અને 83% સુધીનો જે ઘરકામ આ લોકો વધારો કરી રહ્યા છે એનો આમ આદમી પાર્ટી સતત વિરોધ કરી રહી છે, અને આગામી દિવસની અંદર જો આ ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન કરવામાં આવશે, અને આજે એ હેતુસર અમે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને પણ આ આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છીએ.